ઉપલેટામાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારી કામ, મોબાઈલ સિમ કાર્ડ, બેંક એકાઉન્ટ સહિત અનેક જગ્યાએ ડોક્યુમેન્ટ આધારિત કામ કરવા માટે આધાર કાર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડ વગર કોઈ કામ કરવામાં આવતું નથી, જેથી આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડે છે. ત્યારે ઉપલેટા પંથકમાં પણ આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આધાર કાર્ડની કામગીરી હાલ એક જ પોસ્ટ ઓફિસ ખાતે કરવામાં આવતી હોય, જેને લઈને આખો દિવસ ભારે ઘસારો જોવા મળે છે. આધાર કાર્ડ કઢાવવા પોસ્ટ ઓફિસ ખાતે લાંબી કતારો જોવા મળે છે અને લોકોને આખો દિવસ પરેશાન થવું પડે છે. ત્યારે ઉપલેટા શહેરની અન્ય કોઈ જગ્યાએ આધાર કાર્ડ કઢાવવા માટે સેન્ટર કાર્યરત કરવામાં આવે તેવી માગણી લોકોમાંથી ઉઠવા પામી છે. પોસ્ટ મેનેજરને રજૂઆત કરી કે ભાઈ એટલી લાંબી લાઈન છે ને આવડી બધી, આ લાઈનમાં ઊભો ને બીજો માણસ બેહાડો તો એને એમ કીધું કે અમારું ધાર્યું થાય. અને મેં એમ કીધું શનિવાર જ કેમ, બીજા વારમાં કેમ, તો ના પાડીને તમે કહો એમ નહીં થાય, હું કંઈ એમ જ થશે. તમારે જ્યાં કમ્પ્લેન કરવી હોય ત્યાં કરો, જ્યાં જ્યાં મીડિયાવાળાને બોલાવે તો બોલાવો. તાત્કાલિક એમ જ માણસ જવાબ આવવો જોઈએ, નહીં તો આમાં ઉગ્ર આંદોલન થાય. આ લાઈન નહીં પોવાય, ત્રણ ત્રણ કલાક માણસ લાઈનમાં ધંધા બંધ કરીને ઊભા થાય, એટલે અમે તાત્કાલિક પગલાં લેવાના છે. પોસ્ટ ઓફિસ મેનેજર આપણે આવો જવાબ આપો અંદરથી. આમાં કેટલાક દિવસથી બધા ધક્કા ખાવ છો? દર શનિવારે આવી લાઈન હોય, ધંધો બંધ કરીને માણસોને આધાર કાર્ડ કરાવવા માટે આ લાઈનમાં ઊભવાનું રહે બપોર સુધી.